ગત રોજદાતા આંગણવાડીની બહેનોએ સુખડીના બિલ ના ચૂકવાતા વિરોધ કર્યો હતો અને જે અધિકારો પર અનેક આક્ષેપો સાથે પોતાનો રોષ ઠાલવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે દાતા આઈસીડીએસ ખાતે અમદાવાદના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ અધિકારીઓની ટીમ સાથે અમદાવાદના વિભાગીય નાયબ નિયામક પણ સમગ્ર મામલે તપાસ અર્થે પહોંચ્યા હતા જો કે આઈસીડીએસ શાખામાં અનેક કૌભાંડો આચરાતા હોવાની આશંકાના પગલે સુખડી પ્રકરણમાં જિલ્લામાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે અમદાવાદથી દોડી આવેલ અધિકારીઓની ટીમે સીડીપીઓ પર કરેલા આક્ષેપોને લઈ આંગણવાડીની મહિલાઓના નિવેદન લીધા હતા અને ખોટું નિવેદન આપનાર સામે કાયદેસર રીતે પગલાં ભરવામાં આવશે તેવું અધિકારીઓને જણાવ્યું હતું આ અંતર્ગત કૃષ્ણાબેન વૈનામી સહિત સમગ્ર ટીમે સમગ્ર મામલે દાતામાં તપાસ શરૂ કરી હતી ગઈકાલની જે ઘટના બની છે એ અમે પણ એનાથી અજાણ હતા આટલું બધું જે હશે ખાલી બિલો જ હતા સુખડી માટેના જે બિલો છે તો અહીંયા સ્ટાફની ઘટ છે એટલે એના કારણે બિલો થોડાક પેન્ડિંગ હતા અને એ મોકલતા હતા ત્યારે થોડી થોડી વર્કર બહેનો છે આ તો માનદવાર કાર્યકરો એટલે એનામાં થોડી થોડી કચાશ ખામી રહી ગઈ હતી તો એ પૂરતા કરવામાં આટલો થોડોક સમય રહી ગયો છે બીજું કે જે રેગ્યુલર સીડીપીઓ હતા એ બેન નિવૃત્ત થઈ ગયા છે એટલે એમણે પણ એમના થોડાક પેન્ડિંગ રહી ગયા હશે તો હવે આ જે ઇન્ચાર્જ બહેનો છે અત્યારે જે સીડીપીઓ છે એ ઇન્ચાર્જ છે અને એ અંગે અમે અમારા અમદાવાદના આરડીડી શ્રી અત્રે પધારેલા જ છે આજે અને એની અમે ઘનિષ્ઠ તપાસ કરી રહ્યા છીએ અને બેન જે પૈસાના પણ બહેનોએ આક્ષેપ કરેલા હતા તેના વિશે શું કહેવા માંગો છો પૈસા બાબતની પણ બધી જ જે તે સંબંધિત વર્કર સુપરવાઇઝર અને સ્ટાફમાં અમે સઘન તપાસ પૂછપરછ કરી જ રહ્યા છીએ એ જ્યારે બહાર આવશે તો એનું પણ જે સાચું હશે એ અમે જણાવીશું